લાઈન નહી ઓનલાઈનના સંકલ્પ સાથે આજના આ અત્યાધુનિક જમાનામાં એક સામાન્ય નાગરિકનો મોબાઈલ ચોરી થાય કે પછી વાહન ચોરી થાય અને એવી અવરનવર વાતો આપણી સૌની સમક્ષ આવતી હોય છે કે કે સામાન્ય મોબાઈલની ચોરીની ફરિયાદ લખાવવા માટે એ નાગરિકને આખો દિવસ પોતાનું કામ છોડીને પોલીસ સ્ટેશનો સુધી જવું પડે છે અવરનવર પોલીસ સ્ટેશનમાં એને પોતાની ફરિયાદ લખાવવા માટે જે ફરિયાદ લખાવે છે તેના પછી એ ફરિયાદ પર શું કામગીરી થઈ એ કામગીરી પછી એની ચાર્જશીટ ક્યારે થઈ તેવા તમામ વિષયો લઈને ક્યાંય ને ક્યાંય નાગરિકોમાં આવા અત્યાધુનિક જમાનામાં એનો સમય જે બગડે એ રોકવા માટે અને સિટીઝન સેન્ટ્રિક વ્યવસ્થાઓ ઊભી કરવા માટે એક સરસ બેઠક દરમિયાન વાત આવી કે હવે આપણે શીખ નહીં પણ શહેરના જમાનામાં છે એટલે કે અરજદાર પોતાની અરજી અને એ અરજી પર શું કામગીરી થઈ તે માટે અરજદારે ધક્કા નહીં ખાવા પડે પરંતુ પોલીસ એવી વ્યવસ્થા કરે કે એની અરજી ઈ એફઆઈઆરના માધ્યમથી થાય મોબાઈલ ફોન કે ઓનલાઈન માત્ર બે મિનિટનું ફોર્મ ભરે અને ગુજરાત પોલીસ સુધી એ પહોંચે પીએસઓ સાથે પહોંચતા જ ત્યાંના લોકલ પોલીસ સ્ટેશનના અધિકારી એટલે કે ટોટલ બોતેર કલાકમાં જ આ એફઆઈઆર એમની લોન્ચ થાય અને જો એ અધિકારી એકસો વીસ કલાકની અંદર લોન્ચ કરવાનું ચૂકી જાય તો ઓટો જનરેટેડ લોન્ચ કરવાની આ સિસ્ટમ કાલે દેશના લોકપ્રિય કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ પ્રોજેક્ટનું કાલે લોન્ચિંગ થવા જઈ રહ્યું છે આ પ્રોજેક્ટ સીક નહી શહેરનું વાક્ય એટલા માટે આ પ્રોજેક્ટ જોડે શોભે છે કે આ એફઆઈઆર કર્યા પછી એપ્લિકન્ટે પોલીસ સ્ટેશનના ધક્કા નથી ખાવાના એફઆઈઆર જેમ એ ફોર્મ ફિલઅપ કરશે તરત જ એપ્લિકન્ટને એના મોબાઈલમાં મેસેજ મળી જશે જે બી એની ફરિયાદ દાખલ થશે એની બી ડિટેલ એને ઈમેલ અને મેસેજના માધ્યમથી મળી જશે અને ચાર્જશીટ જે એકવીસ દિવસમાં થશે એની સાથે જ એને ચાર્જશીટ થવાની માહિતી મોબાઈલ ફોનના માધ્યમથી મળી જશે એટલે ગુજરાત પોલીસ ગુજરાતના નાગરિકો માટે એમને કોઈ બી નાની મોટી તકલીફ પડી હોય પોલીસ સ્ટેશન સુધી ધક્કા ના ખાવા પડે તે માટેની વ્યવસ્થાઓ એક પછી એક ઉભો કરવાનો પ્રયત્ન કરી રહી છે આમાં માત્ર વાહન કે મોબાઈલ ચોરી થઈ હશે તો જ ફરિયાદ કરી શકાશે એ અગર કોઈએ લૂંટ્યો હોય તો એની કલમ અલગ લાગતી હોવાથી એ ફરિયાદ હમણાં બી ફિઝિકલ જ રાખવામાં આવી છે આ નવતર પ્રયોગથી માત્ર ગુજરાતના નાગરિકોને જ નહીં પરંતુ પોલીસ સ્ટેશનમાં કમસે કમ દસથી પંદર ટકાનો લોડ દરરોજનો ઓછો થશે તેનાથી ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જે ગુજરાત પોલીસના કર્મચારીઓ છે જે ગુજરાત પોલીસના અલગ અલગ અધિકારીઓ છે એ લોકોને બીજી કામગીરીમાં ધ્યાન આપી શકે અને કામ કરી શકે તે માટે કમસે કમ પંદર ટકાનો સમય બચત બી કામગીરી આ પ્રોજેક્ટના માધ્યમથી આવનારા દિવસોમાં થશે હવે આ પ્રોજેક્ટ ગુજરાતના સૌ નાગરિકો સુધી પહોંચાડવા માટે આ વખતે ગુજરાત પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવવાનો છે આશરે સાડીતસો જેટલી અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ શહેરોમાં અલગ અલગ કોલેજોમાં યુનિવર્સિટીઓમાં બીજી સંસ્થાઓના માધ્યમથી ગુજરાતના ગૃહમંત્રીથી લઈને ગુજરાતના ડીસીપી એસીપી પીઆઈ સુધી અલગ અલગ લોકો સુધી જશે એમને ગુજરાત પોલીસના આ એપ્લિકેશન ની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે એપ્લિકેશનની અંદર વિવિધ એવા સિટીઝન સેન્ટ્રિક કામો છે જેની માહિતી થકી આવનારા દિવસોમાં આ યુવાનો પોતાના પરિવારના સભ્યોને ટ્રેનિંગ આપીને ગુજરાતના વધુમાં વધુ લોકો આ ઇ એફઆઈઆર અને ઈ પોલીસિંગમાં ભાગ લે તેવો અમારો પ્રયાસ છે અને આ પ્રયાસને નીચે સુધી ઉતારવા માટે ત્રેવીસ તારીખથી ચૌદ ઓગસ્ટ સુધી અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ ભવનમાંથી સિનિયર અધિકારીઓથી લઈને ગૃહ વિભાગના અનેક અધિકારીઓ અલગ અલગ કોલેજોમાં જશે ત્યાં વાર્તાલાપ થશે માત્ર ઈ વાત સાથે સાથે જ્યારે એક સિનિયર અધિકારી અલગ જિલ્લાઓમાં જ્યારે પ્રવાસ પર જતા હોય છે ત્યારે ત્યાંના જિલ્લાની અલગ અલગ માહિતીઓ ત્યાંના નાગરિકોની કોઈ ચિંતા એની બી ચર્ચા જરૂરથી થતી હોય છે એટલે ગુજરાત પોલીસનો અલગ અલગ સમયે અનેક એવા મહત્વની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે અને એમાં એક નવો ઉમેરો હું માનું છું ત્યાર તક આ ઉમેરો ગુજરાત પોલીસનું સાચા અર્થમાં ન્યૂ એજ પોલીસિંગ તરફ લઈ જઈ રહી છે કારણ કે આજના જમાનામાં વેબસાઇટના માધ્યમથી મોબાઈલ નંબરો મળી જાય કોન્ટેક નંબરો મળી જાય એટલું પૂરતું ક્યારેય નથી ઓનલાઈન સ્માર્ટ પોલીસિંગ એનો સાચો અર્થ એ વ્યક્તિને ક્યાંય ધક્કા ના ખાવા પડે તે માટેનો છે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ ઈ સાથે સાથે કાલે ત્રિનેત્ર ત્રિનેત્ર પ્રોજેક્ટ એ ગુજરાતની ત્રીજી આંખ છે આ પ્રોજેક્ટના માધ્યમથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જે સીસીટીવીનું નેટવર્ક ઊભું કરાયેલું છે એ સંપૂર્ણ સીસીટીવીના નિરીક્ષણ માટેની આ ઇન્ટીગ્રેટેડ ત્રિનેત્રનું જે સેન્ટર છે એ સેન્ટરના માધ્યમથી આવનારા દિવસોમાં અનેક ગુનાઓ શોધવા માટે હજી વધુ આપણે સહેલાઈ થશે અને ઈ ગુજકોપ આ પ્રોજેક્ટ વાહન ચોરી જેવી ઈ એફઆઈઆર તમે કરો છો એના મોબાઈલ અને એના વાહનનો નંબર અને એ વાહનનો ને ત્રિનેત્ર આ બધું જે ઇન્ટીગ્રેટેડ થઈ રહ્યું છે અને હાઈ ટેકનોલોજીના કેમેરા એ કેમેરા પાસેથી જો આ વાહન પસાર થતું હશે તો તાત્કાલિક ત્રિનેત્રના માધ્યમથી એ વાહનને શોધવું બી આપણા માટે ખૂબ સરળ થશે એટલા માટે જ હું કહું છું કે આ ન્યૂ એજ પોલિસિંગની શરૂઆત છે આપણે ધીરે ધીરે તમામ સિસ્ટમોને ઇન્ટીગ્રેટ કરવા જઈ રહ્યા છે અલગ અલગ કેમેરાઓ અલગ અલગ જગ્યા પર ચાલતા હોય અલગ અલગ ટેકનોલોજી હોય છે એ તમામ કેમેરાઓ એક ટેકનોલોજીમાં એક જિલ્લામાં નાની તકલીફ પડી હોય તો બી તમામ કેમેરાઓ પોલીસની કામગીરી કરી શકે તે માટેની ઇન્ટીગ્રેટેડ સિસ્ટમની કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે અને મને વિશ્વાસ છે કે ગુજરાત પોલીસ જે પ્રકારે એક પછી એક ટેકનોલોજીના આયામમાં નવો ઉમેરો કરતા જાય છે એમાં હજી વધુ ઝડપથી અમે આ કામગીરીને આગળ આવનારા દિવસોમાં વધારીશું કાલે એનએફએસયુમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓના આગેવાનો આ કાર્યક્રમમાં જોડાશે આ કાર્યક્રમનો લોન્ચિંગ કરવામાં આવશે અને કાલથી જ તમામ લોકોને આ સેવા સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશનના માધ્યમથી ઉપલબ્ધ કરવામાં આવશે ગુજરાતે દેશ અને દુનિયાને અનેક વિષયમાં નવી દિશા આપી છે ચાહે પછી ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી હોય રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી હોય જીએનએલયુ હોય આવા અલગ અલગ આયામોથી ગુજરાતે હંમેશા નવતર પ્રયોગ કરીને આ ઇન્સ્ટિટ્યુશનલ વેલ્યુને હજી વધારે વધારો કરવા માટે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર આ માટે કાયમ છે ઓનલાઈનના જમાનામાં કોઈ બી ઓફલાઈન વિષયો ક્યારેય બંધ નથી થતા અને આજના જમાનામાં મોબાઈલ ડ્રીવન સિસ્ટમ્સ દરેક વિષયોમાં ઉપયોગ આપણે લોકો કરતા હોઈએ છીએ પરંતુ એનો મતલબ એ નથી કે ઈમેલ આવી ગયો એટલે પોસ્ટકાર્ડ બંધ થઈ જાય એટલે આ વ્યવસ્થા માટે છે સુવિધાઓ માટે છે સુવિધામાં ક્યારેક કોઈ તકલીફ પડે તો જૂના તો તમામ કાર્યો જે કોઈ રીતે એફઆઈઆર લેવાતી હતી એ તો લેવાનું ચાલુ જ રહેશે પરંતુ હું આપને વિશ્વાસ અપાવું છું કે આપણે સૌ એ રાજ્યના નાગરિકો છે કે જે રાજ્યની સિસ્ટમ ક્યારેય ફેલ નથી થતી